ભરૂચમાં આગળ વાત હવે સાબરકાંઠાની. સાબરકાંઠાના ઈડરમાં પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં હવે રીતે જે બનાવો સામે આવી રહ્યા છે તેમાં એક હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. હદ વિસ્તારમાં જ હુમલો કરવામાં આવ્યો છે. હુમલો અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યો છે. કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો છે તે રીતે માહિતી હજુ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ જે રીતે માહિતી સામે આવી રહી છે હદ વિસ્તારમાં બનાવ સામે આવ્યો છે અને તેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહી છે. મહત્વપૂર્ણ છે કે ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશન વિભાગમાં ઘટના બની હતી. પથ્થરથી માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે 22 વર્ષીય યુવાન પર હુમલાની આ ઘટના પ્રકાશમાં આવી છે. અગમ્ય કારણોસર યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. હુમલો કરનાર વ્યક્તિઓ ઘટના સ્થળેથી દોડી ગયા હતા અને ત્યારબાદ આજે સમગ્ર બનાવ છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો અને તે દરમિયાન આરોપી સીસીટીવી તોડીને ફરાર થઈ ગયા હતા. બાકીના 4 આરોપીઓને પોલીસે પકડી પાડ્યું છે. વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ જે રીતે માહિતી સામે આવી રહી છે અને જે રીતે વીટરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. પથ્થરથી 22 વર્ષીય યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે. અગમ્ય કારણોસર યુવાન પર હુમલો થયો છે અને તેને લઈને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે. તો આ જ મુદ્દે વિમલ પટેલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. વિમલ, ઈડરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ હવે ઘટના બની છે, શું છે વધુ વિગત? ડેરી ફાર્મની ઓફિસમાં હતા ત્યારે બે યુવાનો વચ્ચે અગમ્ય કારણસર ઝઘડો થતો માથાના ભાગે બોથાજ પટેલ અને તીક્ષ્ણ હથિયાર વડે માત્ર યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું અને આરોપી બચવા માટે રાજ્ય ફાર્મ ડેરીના લગાવેલા સીસી ફૂટેજ કેમેરા વગેરે તોડી નાખીને શંકર યાદવ નામનો વ્યક્તિ સ્થળ ઉપરથી પલાયન થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જાદર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જે બિલકુલ, અને હદ વિસ્તારમાં જ એ પણ પોલીસ સ્ટેશનની આ બનાવ બન્યો અને ત્યારબાદ આરોપી સીસીટીવી તોડીને પણ ફરાર થયા છે. પોલીસ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે કે કેમ? ના, હજી સુધી પોલીસ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. પણ ઘટના સ્થળ ઉપર જાદર પોલીસ સ્થાનિક પોલીસ. જો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે ઘટના સામે આવી છે, ઈડરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આ બનાવ બન્યો હતો. અગમ્ય કારણોસર હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.